नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू ई लर्निंग यूट्यूब चैनल पर आप सबनों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, हजी सुधी अमरी चैनल ने सब्सक्राइब ना करी तो अमरी चैनल ने सब्सक्राइब करो, बेल आइकन प्रेस करो, जेथी अमरा आमना वीडियो यूट्यूब पर सौथी पहला तमने जोवा मळे। आजना वीडियो में बात करीशुं आपणे गुजरात माध्यमिक उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा जे धोरण 10 अंग्रेजी द्वितीय भाषा वार्षिक परीक्षानुं जे प्रश्नपत्र परिरूप जे ब्लू प्रिंट जाहिर करवामां आव्युं छे एनुं आपणे अहींया जो मार्गदर्शन लेवाना छे, एटले जोवाना छे कि तमारुं पेपर कया टाइपनुं आवशे। तो आपणे ए वीडियोमां आजना वीडियोमां आ बधुं आपणे ध्यानथी जे जे सूचनाओ छे ए बधा वांचो अने पेपरमां तमारे कया टाइपनुं हशे ए आपणे अहींया जोवाना छे। तो आजे तमारुं पेपर छे 3 कलाकनुं छे अने 80 गुणनुं आ पेपर छे अने तमारा जे ब्लू प्रिंटनो नमूनो छे जे पहेलाय जोई गया। तो अहींया जे हेतु अने गुण अने टका जोईए तो ज्ञान छे तमारा 3 गुणनुं छे, 4% प्रमाणे समझ छे 29 गुणनुं, जे तमारे 36% प्रमाणे उपयोजन जे 22 गुणनुं ए 27% प्रमाणे हशे। संयोजन विश्लेषणनी वात करीए जे तमारे 20 गुणनुं अने 25% प्रमाणे हशे अने अनुमान मूल्यांकन जे 6 गुणनुं जे तमारे 8% प्रमाणे हशे। आम करीने तमारे 80 गुणनुं पेपर हशे, 100% प्रमाणे आ हशे। હવે પ્રશ્નનો પ્રકાર અને ગુણભાર જાણી લઈએ તો તમારા પહેલો જે પ્રશ્ન હશે હેતુલક્ષી પ્રશ્નો જે 16 પ્રશ્નો હશે અને 16 ગુણનો હશે, એટલે 1 ગુણનો આ પ્રશ્ન હશે। અતિ ટૂંક જવાબી પ્રશ્નો હશે જે તમારે 1 જ હશે, 3 ગુણનો હશે। ટૂંક જવાબી પ્રશ્નો હશે જે તમારે 34 હશે, જે 36 ગુણનું હશે। અને લાંબા પ્રશ્નો હશે જે 5 હશે, જે તમારો 19 ગુણનું હશે। અને નિબંધ પ્રકારના પ્રશ્નો જે 1 હશે, એમ કહીને તમારે 6 ગુણનું આ હશે। તો પ્રશ્નોની સંખ્યાની વાત કરીએ તો 57 પ્રશ્નો હશે અને 80 ગુણનું હશે। अब विभाग दीठ गुणभार जाने तो पहलू जो विभाग से मेन टेक्स प्लस पोएम, कारण के विद्यार्थी मित्र तमने सौथी जे हार्ड पेपर लागो अंग्रेजी, तो अंग्रेजी नु पेपर नु ब्लू प्रिंट बराबर ध्यान थी जो लो अने समझी जो तो तमने सरलता रहेशे। तो मेन टेक्स पोएम छे जे 23 गुणनु हशे, सप्लिमेंटरी रीडर हशे जे 8 गुणनु हशे, अनसीन जे 8 गुणनु हशे अने चौथो जे फंक्शन ग्रामर जे 25 गुणनु हशे અને છેલ્લું છે રાઇટિંગ જે 16 ગુણનું છે, એમ કહીને તમારે 80 ગુણનું આ પેપર હશે। તો ક્યાં તમારે જોયું તો ફંક્શન અને ગ્રામર જે તમારે 25 એ સૌથી વધારે મહેનત કરજો જે સારા માર્ક્સ આવી શકે છે। અને છેલ્લું છે રાઇટિંગ જે 16 ગુણનું છે નિબંધ લેખન, તે 25 ના 16 તો તમે એટા સારી રીતે લાવી શકો અને બાકી બધા જે મેઇન ટેક્સ અને પોયમ છે જે તમારા ફકરાના હિસાબથી તમારા પ્રશ્નો હશે। તો અહીંયા આપણે જે પ્રશ્નનું પરિપત્ર જોઈએ તો સૌથી એની અંદર શું હોય, સેક્શન એ એટલે વિભાગ એની અંદરની વાત કરીએ તો એક્સટ્રેમરી ઇન્ફરન્સ ટાઈપ એટલે મેઇન ટેક્સ એ 10 ગુણનું આવશે, શોર્ટ નોટ જે ક્વેશ્ચન બેઝડ હશે જે મેઇન ટેક્સ પરથી પ્રોઝ હશે 3 ગુણનું આવશે, પછી કોન્ટેન્ટ બેઝડ ટ્રુ યા ફોલ્સ ક્વેશ્ચન હશે એમટી તરીકે પ્રોઝ હશે જે તમારે 4 ગુણનું હશે। સેક્શન બીની વાત કરીએ જે રીડી કમ્પરેશન એટલે મેઇન ટેક્સ પોએમ 3 ગુણનું હશે, કમ્પેરિઝન સપ્લિમેન્ટરી રેડર આવશે જે 5 ગુણનું, પછી કમ્પેરિઝન નોન વર્બલ જે 4 ગુણનું હશે, રીડિંગ કમ્પેરિઝન જે અનસીન ડાયલોગ ઇન્ટરવ્યૂ હશે જે તમારે 4 ગુણનું હશે। સેક્શન સીની વાત કરીએ જે કમ્પ્લીટ ધ ડાયલોગ રિસ્પોન્ડ ધ કોઝ MCQ હશે જે ફંક્શન મેજર જે 3 ગુણનું હશે, આઇડેન્ટિફાય ધ ફંક્શન મેચ ધ કોલમ્સ જે 3 ગુણનું હશે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝ હશે જે 3 ગુણનું, વોકેબ્યુલરી જે કમ્પ્લીટ ધ પારા બ્લેન્ક્સ મેઇન ટેક્સ્ટ હશે જે 3 ગુણનું હશે, અને વોકેબ્યુલરી ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ SR જે 3 ગુણનું છે। સેક્શન ડીની વાત કરીએ એની અંદર હશે ઇન્ડાયરેક્ટ સ્પીચ જે 3 ગુણનું હશે, કન્જક્શન હશે જે 3 ગુણનું હશે, એડિટિંગ હશે જે પેસેજ વિથ 3 અંડરલાઇન એરર જે 3 ગુણનું હશે, ડૂ એઝ ડાયરેક્ટ એટલે ચેન્જ ધ ટેક્સ્ટ ટુ આઇટમ શુડ બી આસ્ક ફ્રોમ જેન્ડર નંબર ટેન્સ એન્ડ વોઇસ જે 4 ગુણનું હશે, અને સિલેક્ટ ધ ક્વેશ્ચન MCQ જે તમારા 3 ગુણનું હશે। સેક્શન ઈની વાત કરીએ જેમાં તમારા પેરેગ્રાફ રાઇટિંગ 6 ગુણનું હશે, 6 ગુણનું હશે, ઇમેલ ફોર્મેટ ગીવા રિપોર્ટિંગ વાળા જે 5 ગુણનું હશે, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન જે તમે 5 ગુણનું હશે। તો એમ કહીને તમારો આ પેપર છે 80 ગુણનું હશે। અહીંયા તમારી નોંધ લખેલી છે તે તમે એક વખત ફરીથી વાંચી લેજો, કારણ કે દર વખતે પહેલાં એ વાંચેલી હતી એટલે એનું જે તમારા સમગ્ર અભ્યાસક્રમ આમાં હશે। હવે વાત કરીએ તમારા પ્રશ્ન પેપર બ્લુ પ્રિન્ટના હિસાબથી તમારા નમૂનાનું પ્રશ્નપત્ર, કારણ કે જો તમે તૈયારી કરતા હો તો આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરજો જેથી કરીને તમે સારા માર્ક્સ લાવશો અને તમારું સેમ્પલ પેપર કેવું છે એ આપણે અહીંયા જોઈએ। તો સૌથી પહેલો છે રીડ ધ એક્સટ્રેમેન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન,
તો તમારા ફકરા વાંચીને એમાંથી પ્રશ્નો જાણવા પણ જે તમારે 10 ગુણ પૂછાય જો તમારે કેટલા ફકરા પહેલો પછી બીજો ત્રીજો ચોથો અને પાંચમો એમ કહીને 5 ફકરા જે આપેલા છે જે તમારા 10 ગુણના હશે જે તમારા માટે સારામાં સારું છે એમાં તમે લાવી શકો. ત્યારબાદ આવે છે રાઇટ્સ અ શોર્ટ નોટ ફોકસ ઓન ધ ક્વેશ્ચન જે 3 ગુણ હશે જે રામસિંહ 70 ધ હ્યુમન રોબોટ હુ મેન્યુફેક્ચરિંગ ઇટ વોટ વેર ઇન બિલ્ટ પ્રિન્સેસ ઓફ રામસિંહ. તો એના વિશે તમારે 70 શબ્દો જે હોય લખવાનું છે. જો એના વિશે અહીંયા જે ટોપિક આપે એ ટોપિકનો આપણે ઉલ્લેખ જે 3 ગુણો હશે અથવા હીલર કિલર ઓર ગિફ્ટેડ લીડર એના પણ ટોપિક આપેલા છે તો એના વિશે તમારે જણાવવાનું છે 3 ગુણો હશે. ત્યારબાદ રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ યા ફોલ્સ ખરા ખોટા જણાવો જે તમારે 4 ગુણનું હશે. ત્યારબાદ રીડ ધ પોએમનું આવ્યું સેક્શન બી તમારે અહીંયા પોએમ આપેલી છે પોએમમાંથી તમારા પ્રશ્નો જાણવામાં આપે જે તમારા 3 ગુણનું હશે જે 3 પ્રશ્નો છે અહીંયા જોઈ શકો. ત્યારબાદ બીજું છે એ પોએમ આપેલી છે 5 એમાં તમારા ફકરો આપેલો હશે એ 5 ગુણનો હશે અને તમારે એમાંથી શોધીને જવાબ આપવાના છે. ત્યારબાદ આવે છે રીડ ધ જે તમારા ચાર્ટ આપેલો છે અને એના પરથી તમારે અહીંયા જવાબ આપવાના છે જે તમારા 4 ગુણનું હશે તમે જોઈ શકો છો. ત્યારબાદ તમારા ઇંગ્લિશની અંદર ડાયલોગ આપેલો છે એમાંથી તમારા પ્રશ્નો જવાબ આપવાનો એમ કહીને તમારા 4 ગુણનો આ પ્રશ્ન હશે. તમે એક વખત આ જોઈ લેજો ફકરો તો એ પ્રમાણે તમારે અહીંયા જવાબ આપવાનો છે. ત્યારબાદ આવે છે સેક્શન સી એની અંદર તમારે પહેલું જે જોડકા ફંક્શન વિથ સેન્ટર જોડકા જોડે જે 3 ગુણનું હશે. ત્યારબાદ તમારા ખાલી જગ્યા આપેલા હશે એની અંદર તમારે જે ફંક્શન આપતું હોય એ ઓબ્જેક્ટ ABCDમાંથી સિલેક્ટ કરીને તમારે અહીંયા લખવાનું જે તમારે કેટલા ગુણનું 3 ગુણનું હશે. અહીંયા જે સૂચના છે એ વાંચીને ફંક્શન છે અહીંયા જુઓ. ત્યારબાદ તમારા ખાલી જગ્યા આવે છે જે તમારા 3 ગુણની હશે. ત્યારબાદ તમારા કૌંસમાં આપેલા શબ્દ ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરે એ પણ તમારા 3 ગુણનું હશે. ત્યારબાદ ફાઇન્ડ ધ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ એનું પણ તમારા અહીંયા 3 આપેલા હશે એ તમારા 3 ગુણનું હશે. અને ત્યારબાદ સેક્શન ડી જે તમારા ગ્રામરની વાત કરે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું હશે જે તમારા 3 ગુણનું હશે. પછી ત્યારબાદ જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપોર્ટી કન્જક્શન જે તમારા કેટલા ગુણનું 3 ગુણનું હશે કન્જક્શન આમાંથી કયું આવે એ તમારે જણાવવાનું છે. પછી રીરાઇટ ધ પેરેગ્રાફ એટલે ફરીથી જે ખોટા સુધારીને લખો અંડરલાઇન એ તમારા 3 ગુણનું હશે. પછી ડુ એઝ ડાયરેક્ટેડ એ તમારા 4 ગુણનું હશે અને બબે ગુણના 50-51 એમ કહીને. અને સિલેક્ટ ધ ક્વેશ્ચન ગેટ અંડરલાઇન વર્ડ્સ અને ફ્રેઝ એઝ ધેર આન્સર જે તમારા 3 ગુણનું હશે તમારામાંથી સાચું જો નીચે આપેલા ઓપ્શન એમાંથી ટીક કરવાના છે 52-53-54. અને સેક્શન ઈ છે જે તમારા 125 શબ્દોમાં તમારે શું લખવાનું છે નિબંધ લખવાનું છે જેમ કે માય ઇંગ્લિશ ટીચર અથવા તમારા ધ બેસ્ટ વિલેજ ગુજરાત એ તમારા 6 ગુણનું હશે અથવા અમે 3 આપેલા છે સેન્ચુરી બર્ડ. ત્યારબાદ ઈમેલ છે એ તમારા 5 ગુણનું આવશે જે તમારા સ્વચ્છતા અભિયાન અને બીજું છે અથવામાં દિવાળી વિશે. ત્યારબાદ તમારે એક ચિત્ર આપેલું છે એ ચિત્રનું એના વિશે તમારે વર્ણન લખવાનું છે જે તમારા 5 ગુણનું હશે. તો આ રીતે તમારા વિદ્યાર્થી મિત્રો તમારા આ ઇંગ્લિશનું પેપરનું નમૂનો છે એ એક વખત નજર કરી લેજો અને એ પ્રમાણે તમારે સોલ્યુશન કરી લેજો જેથી કરીને તમે સારા માર્ક્સ લાવી શકો. અને આ રીતે જો તમે તૈયારી કરશો તો તમને ખબર પડી જશે કે પેપર કેવું આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ચૂકશે કે તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ બ્લુપ્રિન્ટ સાથે. આવજો બેસ્ટ ઓફ લક.